લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. માનનીય સભી સદસ્યો સે મેં આગ્રહ કરતી હું, આપ સબસે નિવેદન કરતી હું કે સદન કો ચલને દે. કાફી માનનીય સદસ્ય કઈ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરને વાલે થે. પૂરા દેશ કા મતદાતા હમ સબકો દેખ રહા હૈ, ખાસ કરકે જો પહેલી વાર સદન પર ચુનકર આયે હૈ, વો ભી અપને સદન મેં અપને ક્ષેત્ર કી બાત રખને વાલે થે. આપ સબસે આગ્રહ કરતી હું કે સદન કી કાર્યવાહી કો ચલને દે. સંસદ જ્યાં સામાન્ય લોકો માટે અવાજ ઉઠે છે, સરકાર સામે સવાલ થાય છે, ઉત્તરની અપેક્ષા રાખવામાં આવે છે, નવા બિલ પસાર થાય છે, પણ આ બધું જ ક્યારે થાય? તો સંસદમાં કોઈ વિષય પર ચર્ચા થાય, કાર્યવાહી થાય તો આ બધું થાય. પણ છેલ્લા 4 દિવસથી સંસદમાં હોબાળા સિવાય કશું જ નથી થઈ રહ્યું. આજે 5મો દિવસ હતો, બધાને એવી અપેક્ષા હતી કે આજે તો કાર્યવાહી થશે, પણ આજે પણ હોબાળો થયો. વિપક્ષે હોબાળો કર્યો. શિયાળા સત્રના આજના દિવસે એટલે 5મા દિવસે પણ કાર્યવાહી ન થઈ સંસદ સ્થગિત કરી દેવામાં આવી. સંસદમાં શિયાળા સત્રનો આજે 5મો દિવસ હતો. લોકસભામાં સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થતાં વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો. વિપક્ષના નેતાઓએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા. હોબાળા બાદ બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી. બંને ગૃહમાં અદાણીનો મુદ્દો છેલ્લા 4 દિવસથી ચાલી રહ્યો છે અને આ મુદ્દે વિપક્ષ સતત હોબાળો કરે છે અને અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી નથી થઈ. સાથે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 વાગે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ સાબરમતી રિપોર્ટ જોશે. વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે રિલીઝ થઈ હતી, જે ગોધરા કાંડ પર આધારિત છે. એની સ્ટોરી એના ઉપર આધારિત છે અને અનેક રાજ્યોમાં એ ટેક્સ ફ્રી પણ કરી દેવામાં આવી છે. બેક ટુ ધ સંસદ સત્ર પર આવીએ તો આજે તો સંસદમાં અનેક બિલ, એના ઉપર ચર્ચાઓ થવાની હતી, મોટા મોટા બિલ પર ચર્ચા થવાની હતી, પણ એ ન થઈ શકી. હવે કાલે એના ઉપર ચર્ચા થાય છે કે કેમ, કાલે ફરીથી હોબાળો થાય છે કે કેમ, કાર્યવાહી સ્થગિત થાય છે કે કેમ, કારણ કે છેલ્લા 5 દિવસથી એ જોઈએ છે કે કાર્યવાહી જેમ જ શરૂ થાય 30-35 મિનિટ સુધી હોબાળો જ હોબાળો ચાલે અને પછી અધ્યક્ષ કંટાળી અને એ કાર્યવાહી સ્થગિત કરી દે છે. માનનીય સભી સદસ્યો સે મેં આગ્રહ કરતી હું, આપ સબસે નિવેદન કરતી હું કે સદન કો ચલને દે. કાફી માનનીય સદસ્ય કઈ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરને વાલે થે. પૂરા દેશ કા મતદાતા હમ સબકો દેખ રહા હૈ, ખાસ કરકે જો પહેલી વાર સદન પર ચુનકર આયે હૈ, વો ભી અપને સદન મેં અપને ક્ષેત્ર કી બાત રખને વાલે થે. આપ સબસે આગ્રહ કરતી હું કે સદન કી કાર્યવાહી કો ચલને દે. Councils. One of our councils relates specifically to the space of green jobs, and there is a lot of potential. For instance, the PM Surya Ghar Muft Bijli scheme is targeting 1 lakh jobs. Our ministry is working in coordination with ministry and the scheme. Under PMKVY4, we are targeting to create a large number of jobs under the scheme. The Green Hydrogen Mission targets 6 lakh jobs in the value chain. And 50,000 OJT training is also targeted by the mission. Likewise, our ministry is working in consonance with that scheme as well. Sir, our Green Sector Council has trained 582,579 candidates in the space of solar energy, waste management, wind energy, green hydrogen, small hydro and other green jobs. The Honorable MP has asked specifically with regards to setting up a center of excellence in the state of Andhra Pradesh. I would recommend that the Honorable MP can work with the state government, can identify credible institutions that are active in that space and can recommend the same to my ministry. We will follow due process. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.